नमस्कार विद्यार्थी मित्रों, केम छो? बधा मजा में ने? धोरण छ विषय गुजराती। विद्यार्थी मित्रों, आपणे आगळना पीरियड में काव्य बे हिंद माता ने संबोधन, काव्यनो कवि परिचय अने काव्यगान सांभळ्युं हतुं। हवे आगळ काव्यगान साथे समजूती जोईए। ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मळीने वंदन स्वीकार जो अमारा। जो विद्यार्थी मित्रों, आ काव्य में शू कहवा मांगी छे? ओ हिंद देवभूमि, ओलो ओ हिंद माता, देवभूमि ले पवित्र भूमि, संतान सौ तमारा, अमे बधा तमारा बाळको छीए, संतानो छीए, करिए मळीने वंदन, अमे बधा मळीने एटले साथे रहीने, अमे बधा साथे रही तमने वंदन करिए छीए, नमस्कार करिए छीए, स्वीकार जो अमारा, अमारा वंदन तमे स्वीकार करजो। हिंदू अने मुसलमान, विश्वासी पारसी जीन, देवी समान रीते संतान सौ तमारा। भारतनी अंदर घणा बधा धर्मना लोको वसवाट करे छे, हिंदू, मुसलमान, विश्वासी, विश्वासी एटले ख्रिस्ती, पारसी, जीन एटले जैन, आ बधा धर्मना लोको भारतनी अंदर वसवाट करे छे। परंतु आ बधानी माता जैन, आ बधा धर्मना लोको देवी समान रीते, बधानी माता तो एक ज छे, सौ समान छे, अने सौ तमारा लाडका संतान छे, सौ तमारा संतान छे, तमे एक ज माता छो। अने कया माता? भारत माता। ભારતમાં વસતા બધા લોકોની માતા એક જ છે અને તે ભારત માતા છે। ભલે એમનો ધર્મ અલગ અલગ હોય, પરંતુ માતા તો દરેકની એક જ છે અને બધા બાળકો સાથે રહી અને વંદન કરે છે, સંબોધન કરે છે, હિંદ માતાને પ્રાર્થના કરે છે। પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। પોષો એટલે પોષણ કરો, સૌને એટલે બધાને, શુભ એટલે સારું, અને ખાનપાન એટલે ખાવા પીવાનું આપી, બક્ષી એટલે ભેટ। સેવા કરે બને તે સંતાન સૌ તમારા, જે સેવા કરે એમનાથી બનતી બધી તમારી સેવા કરે છે, અને બધા તમારા બાળકો છીએ। પોષો તમે, તમે પોષણ કરો, સૌનું સારું ખાનપાન આપી અને તમે બધા જ બાળકોનું પોષણ કરો। અમે બધા તમારા બાળકો છીએ, અમે તમારું, તમે અમારું રક્ષણ કરો। રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા। ભારતમાં વસતા લોકો જે તે દરેક લોકો એક સરખા નથી હોતા, કોઈક રોગથી પીડાય છે, કોઈ નિરોગી છે, નિર્ધન છે જેની પાસે ધન નથી તે, અને કોઈ તવંગર છે એટલે કે પૈસાદાર છે, ઘણા લોકો જ્ઞાની છે, જ્ઞાની એટલે વિદ્વાન પંડિતો, અને ઘણા નિરક્ષર છે જેણે અક્ષર જ્ઞાન મેળવેલું નથી તેવા છે। આ બધા જ ભારત માતાના સંતાનો છે, બધા સાથે મળી તમને વંદન કરીએ છીએ, અમે બધા તમારા બાળકો છીએ। વાલ્મીકી વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા। ભારતની અંદર ઘણા બધા ઋષિમુનિઓ પણ થઈ ગયા છે, વાલ્મીકી ઋષિ જે રામાયણ ગ્રંથની રચના કરી હતી, તે કવિ વેદ વ્યાસ જેમણે મહાભારત અને પુરાણના કરતા છે, તે ગુરુ નાનક, મીરાબાઈ, કબીરજી, તુલસીદાસ, અકબર। વિદ્યાર્થી મિત્રો, તમે અકબર બિરબલની વાર્તા સાંભળેલી જ હશે, એટલે અકબર, શિવાજી એટલે છત્રપતિ શિવાજી, આ બધા જ ભારતની અંદર વસવાટ કરતા હતા અને બધા જ તમારા સંતાનો છે, સૌની તમે માતા એક જ છો અને તે ભારત માતા છો। સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા। સૌની સમાન માતા, બધાની માતા તો એક જ છે અને તે કઈ છે? ભારત માતા। સૌએ સમાન તેથી, અને એટલા માટે જ ના ઉચ્ચ નીચ કોઈ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી, એમાં કોઈ પણ ઉચ્ચ કે નીચ નથી, બધા તમારા માટે તો એક જ સરખા છે, માતાના સંતાનો બધા સરખા છે, એમ તમારા માટે તો બધા જ બાળકો સરખા છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર। ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા। આ સૌ તમારા સંતાનો આજે ભેગા મળી, સાહો એટલે સાથે રહી, ચાહો એટલે પરસ્પર પ્રેમ,
બધા પરસ્પર પ્રેમ સાથે રહી, તમારી સાથે રહી અને તમને પ્રાર્થના કરે છે, એકબીજાને મદદરૂપ થઈ અને તમને પ્રાર્થના કરે છે કે અમારા વંદન તમે સ્વીકાર કરો. અમે તમારા બાળકો છીએ, તમે અમારા વંદન સ્વીકાર કરો. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર ભારત માતા વિશે વાત કરે છે કે ભારત માતા પોતાના બાળકોનું પોષણ કેવી રીતે કરે છે. ભલે દરેકનો ધર્મ અલગ છે, ભલે કોઈ ઉચ્ચ કુળમાં છે, કોઈ નીચ કુળમાં છે, મોટા મોટા ઋષિમુનિઓ થઈ ગયેલા છે, પણ બધા છેવટે તો ભારત માતાના સંતાનો છે અને ભારતમાં વસતા દરેક લોકો એક જ સમાન છે. એટલે બધા સાથે મળી અને ભારત માતાને વંદન કરે છે. આ એક પ્રાર્થના ગીત છે, બધા સાથે મળી અને પ્રાર્થના કરે છે કે અમે તમારા બાળકો છીએ, તમે અમારા વંદન સ્વીકાર કરો, એવી રજૂઆત અહીં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમને કાવ્યની સમજૂતીમાં ખબર પડી ગઈ હશે. હવે પછીના પીરિયડમાં આપણે વ્યાકરણની ચર્ચા કરીશું. નમસ્કાર.